यूट्यूब चैनल आर इंटरनेशनल। ओके, तो हूँ आवियो। पहला तमे जोई लीधुं हशे के शुं लख्युं छे, आर्ट्स लिसनिंग 40 out of 40 लुक्स लाइक अ सस्पिशियस नो। આજે આપણે ડિસ્કસ કરીશું આઇલ્સમાં 9માંથી 9 બેન્ડ સ્પીકિંગ આ લિસનિંગ પાર્ટની અંદર કઈ રીતે લાવવા, હવે લિસનિંગ 9 out of 9 બેન્ડ કઈ રીતે લાવવા, ઇટ્સ ઇઝી, ધેટ મચ નોટ ધેટ ડિફિકલ્ટ, કે જે મોસ્ટલી સ્ટુડન્ટની અંદર ફોબિયા છે કે એક મિથ ફરે છે કે આઇલ્સવાળા સ્કોર આપતા જ નથી, ઇટ ઇઝ પોસિબલ છે। સમ સિમ્પલ એન્ડ મોડરેટ ટિપ્સ એન્ડ ટેકનિક્સ, જે આપણે અમુક સ્ટ્રેટેજી છે એ ફોલો કરવાની છે, સ્ટ્રેટેજી ફોલો કરો। આઈ એમ ડેમ શ્યોર કે જે આપણો ટાર્ગેટ છે આઇલ્સમાં 40માંથી 40 લિસનિંગ પાર્ટમાં, જે દેટ ઇઝ પોસિબલ। અને આ પાર્ટ એવો છે લિસનિંગ પાર્ટ કે જેમાં તમે મોસ્ટલી આરામથી ને એક સ્કોર કવર કરી શકો છો। તો જોઈએ આપણે એવી કઈ કઈ ટિપ્સ ટેકનિક્સ છે કે એવી કઈ થિયરી છે કે જેનાથી આપણે ઇઝીલી આઇલ્સમાં 7.5, 8, 8.5 કે 9 બેન્ડ પણ સ્કોર કરી શકીએ। સો સ્ટે ટ્યુન વિથ આર ઇન્ટરનેશનલ, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી અને ફોલો કરી દેજો કે જેથી તમને દરેકે દરેક વિડીયોઝ ઓન ટાઈમ અને લેટેસ્ટ વિડીયો ઓન ટાઈમ તમને મળતા રહે। સો આઈ એમ યોર ટ્રેનર દીપક એન્ડ લેટ્સ સ્ટાર્ટ જી સમ ઓફ ધી ટિપ્સ એન્ડ ટેકનિક્સ ઓફ આઇલ્સ લિસનિંગ પાર્ટ। ઓકે, બિફોર વી સ્ટાર્ટ ધી સમ ટેકનિક્સ ઓર ટિપ્સ ઓર જે તમારી લેંગ્વેજમાં તમે કહો છો કે ટિપ્સ, તો એ શરૂ કરતા પહેલાં થોડું આપણે ફોર્મેટ સમજી લઈએ કે આઇલ્સ લિસનિંગ પાર્ટનું ફોર્મેટ કેવું છે, વોટ ડઝ ઇટ। તો તમને ફોર્મેટમાં જોઈએ તો ફર્સ્ટ થિંગ ઇઝ ધી ટાઈમિંગ, તો 30 મિનિટ્સ ઓફ ટાઈમ છે તમારી પાસે એ ટેસ્ટ પૂરી કરવા, લિસનિંગ પાર્ટ ઓર લિસનિંગ સેક્શન ક્લિયર કરવા યુ વિલ હેવ 30 મિનિટ, એન્ડ વિધિન દેટ 30 મિનિટ યુ વિલ હેવ ટુ આન્સર 40 ક્વેશ્ચન્સ। 40 ક્વેશ્ચન્સ છે જે આપણે 30 મિનિટમાં એ પૂરા કરવાના છે। સિમ્પલ ફોર્મેટ છે, કંઈ જ નથી, ધેર આર લાઈક ટાઈપ ઓફ વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ, ફિલ ઇન ધ બ્લેન્ક ઓર ઇટ કેન બી લાઈક સમ ઓફ ધ સમરી ઓર MCQs, નોર્મલ ક્વેશ્ચન્સ છે। એક ઓડિયો છે એ પ્લે થશે, તમારી પાસે એક ક્વેશ્ચન પેપર હશે, ક્વેશ્ચન પેપરમાં જોતું જવાનું છે, ઓડિયો એન્ડ ક્વેશ્ચન પેપરની સ્ક્રિપ્ટને મેચ કરવાની છે, એન્ડ યુ હેવ ટુ એનાલાઇઝ ઓર આઈડેન્ટિફાય ધ રાઇટ વર્ડ ફોર ધી ક્વેશ્ચન। ઓકે, એકદમ ઇઝી છે, જો ફોર્મેટ ક્વાઇટ ઇઝી, લેટ્સ મૂવ ટુ ધી પાર્ટ, લિસનિંગ પાર્ટની અંદર ટિપ્સ એન્ડ ટેકનિક્સ। ઓકે, સો ફર્સ્ટ ઇઝ, લેટ મી ક્લિયર ધીઝ આઉટ ફર્સ્ટ। પહેલી ટીપ છે, ધેટ ઇઝ ડુ નોટ લીવ બ્લેન્ક। પહેલી છે કે અહીં કોઈ પણ આન્સરને બ્લેન્ક છોડવાનો નથી, તમને આવડે ના આવડે ડોન્ટ વરી, જે આન્સર છે, કારણ તો કે અહીં કોઈ નેગેટિવ માર્કિંગ નથી કે એક ક્વેશ્ચન ખોટો પડે છે તો સામે એક તમારો જે પ્લસ હશે માઇનસ થઈ જશે એવું નથી, મીન્સ કે કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે પહેલી ટિપ્સ દેટ ડુ નોટ લીવ એની ક્વેશ્ચન એની બ્લેન્ક્સ ઓર એનીથિંગ દેટ ઇઝ અનઅટેમ્પ્ટેડ। ઓકે, બધા જનો આન્સર કમ્પલસરી એન્ડ ક્રિએટિવ આન્સર આપો, કારણ કે અહીંયા કોઈ નેગેટિવ માર્કિંગ નથી। નેક્સ્ટ ઇઝ દેટ કે લેટ્સ ગો ફોર ધી પ્રોબેશન ઓર સેલ્ફ અસેસમેન્ટ ઓર સેલ્ફ એનાલિસિસ। આ ટેકનિક્સ હું લગભગ દરેકે દરેક સ્ટુડન્ટ્સને આપું છું, અને જે સ્ટુડન્ટ આને ફોલો કરે છે એ લોકોનું રિઝલ્ટ, જો સમજો કે 4.5 હોય છે તો ત્યાંથી સ્ટેટ જમ્પ થઈને 7.75-8 સુધી પહોંચી જાય છે। પોઈન્ટ એ છે કે તમે તમારું સેલ્ફ અસેસમેન્ટ કરો કે તમને કયો ક્વેશ્ચન્સ ઇઝી પડે છે, કયો ક્વેશ્ચન છે ડિફિકલ્ટ છે, કયો ક્વેશ્ચન એવો છે કે જે સમજાતો જ નથી, અથવા એવો કયો પાર્ટ છે કે જે તમારા માટે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પીસ ઓફ કેક, ક્વાઇટ ઇઝી છે, એવો કયો સેક્શન છે કે જે બહુ જ ડિફિકલ્ટ છે, એના માટે તમારે અસેસમેન્ટ કરવાનું છે કઈ રીતે। સો લેટ્સ ગો ફોર થિયરી ઓફ પ્રોબેશન, સિમ્પલ છે, કોઈ પણ એક લિસનિંગ ટેસ્ટ પકડવાની કેમ્બ્રિજ, આ મારી દરેકને એડવાઇસ છે કે કેમ્બ્રિજ સિવાય કોઈ પણ મટીરિયલ ફોલો કરવો નહીં, ઓનલી એન્ડ ઓનલી ફોલો કેમ્બ્રિજ મટીરિયલ, કેમ્બ્રિજ બુક્સ ઓનલી। ઓકે, તો એ કેમ્બ્રિજ બુકમાંથી કોઈ પણ એક ટેસ્ટ સિલેક્ટ કરો, એ ટેસ્ટને તમે અટેમ્પ્ટ કરો, ઓકે, આજે અટેમ્પ્ટ કરી છોડી દો, આન્સર ચેક કરવાના નથી, અગેન નેક્સ્ટ ડે સેમ ટેસ્ટ પાછી અટેમ્પ્ટ કરો, આન્સર લખો, ચેક કરવાના નથી, એ છોડી દો, અગેન સેમ ટેસ્ટ થર્ડ ટાઈમ થર્ડ ડે પાછી કરો, એના આન્સર્સ લખો અને એ છોડી દો। ઓકે, જ્યારે 3 વખત તમારી ટેસ્ટ પૂરી થાય ત્યારે લાસ્ટમાં એના આન્સર્સ ચેક કરો કે ફર્સ્ટ ટેસ્ટ જ્યારે ફર્સ્ટ અટેમ્પ્ટ કરી
એમાં કેટલા રાઈટ છે કેટલા રોંગ છે, સેકન્ડ ટેસ્ટ એમાં કેટલા રાઈટ કેટલા રોંગ, અને થર્ડ કેટલા રાઈટ એન્ડ કેટલા રોંગ. લેટ્સ સે ફોર પ્રેક્ટિકલી કઈ રીતે કે સમજો કે દેટ ઇઝ ધ ક્વેશ્ચન વન, ક્વેશ્ચન નંબર ટુ, ક્વેશ્ચન નંબર થ્રી, ફોર, ફાઈવ, સિક્સ, મીન્સ એન્ડ કન્ટિન્યુ. ઓકે, નંબર ઓફ ક્વેશ્ચન્સ છે, આપણે એક ટેસ્ટને ત્રણ વખત અટેમ્પ કરીએ એટલે કે એક ક્વેશ્ચન ત્રણ વખત અટેમ્પ થશે. સમજો કે પહેલો ક્વેશ્ચન હતો કે જે આપણે ફર્સ્ટ ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ, ધેટ વોઝ કરેક્ટ. સેકન્ડ અટેમ્પશન જોયું, ધેટ વોઝ ઓલ્સો કરેક્ટ. એન્ડ થર્ડ ટાઈમ ઇટ વોઝ કરેક્ટ. કંઈક આ રીતે આવશે. બીજો કોઈ ક્વેશ્ચન છે એવો છે કે જે થ્રી ટાઈમ, ત્રણે ત્રણ વખત, ત્રણે ત્રણ અટેમ્પ્ટમાં રોંગ હશે. કોઈ ક્વેશ્ચન એવો હશે કે ટુ ટાઈમ રાઇટ એન્ડ વન ટાઈમ રોંગ. અગેન એક એવો હશે કોઈ ક્વેશ્ચન કે ફર્સ્ટ ટાઈમ રોંગ, ટુ ટાઈમ રાઇટ. કે આ એક કાઇન્ડ ઓફ પ્રોબેબિલિટી, આ રીતના આન્સર્સ હશે તમારા. જે આન્સર્સ આવે છે એને આ રીતે ચેક કરો. હવે અહીં તમારું એનાલિસિસ શરૂ થશે. નાવ લેટ્સ સ્ટાર્ટ એનાલિસિસ. કઈ રીતે કરવું કે જે ક્વેશ્ચન ત્રણે ત્રણ વખત સાચો પડે છે તમારો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર વન હતો, એનો ત્રણે ત્રણ અટેમ્પમાં તમારો આન્સર રાઇટ છે, કરેક્ટ છે, તો ત્યાં ધેટ યુ હેવ અ સ્ટ્રોંગ ગ્રીપ ઓફ ધેટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ. આવા જે પ્રશ્ન છે તમને એનો ફર્સ્ટ ક્વેશ્ચન ઓર ધી ઓડિયો સ્ક્રિપ્ટ એ બરાબર તમે સમજી શકો છો અને તમે એનો આન્સર એક્યુરેટલી આપી શકો. ધેટ મીન્સ યુ ડોન્ટ નીડ ટુ વર્ક ઓવર હિયર. અહીંયા વર્કઆઉટ કરવાની જરૂર નથી. બીજું પ્રોબેશન એવું આવ્યું કે એક એવો ક્વેશ્ચન ટાઈપ છે કે જે ત્રણે ત્રણ વખત રોંગ પડે છે, ત્રણે ત્રણ અટેમ્પ્ટમાં આપણો આન્સર એ ફોલ્સ આવે છે. તો અહીં આપણી જે ગ્રીપ છે એક્સ્ટ્રીમલી વીક છે, સો વી નીડ ટુ વર્ક. અહીં આપણે વર્કઆઉટ કરવાની જરૂર છે કે ક્વેશ્ચન શા માટે સમજી નથી શક્યા, ઓર ઓડિયો સ્ક્રિપ્ટ નથી સમજાણી, સમ પ્રોનાન્સિએશન પાર્ટ છે એ નથી સમજાયો, કે એવું તો કયો વીક પોઈન્ટ હતો કે જે આપણને ત્રણે ત્રણ વખત રોંગ પડે છે. તો અહીં આપણે વર્કઆઉટ કરવાની જરૂર છે. ત્રીજું પ્રોબેશન એ આવશે કે કોઈ આન્સર કે જે બે વખત સાચો પડશે, એક વખત રોંગ પડશે. ધેટ મીન્સ લેક ઓફ કોન્સન્ટ્રેશન, લેક ઓફ અટેન્શન. મીન્સ કે પહેલી બે વખત જ્યારે આપી ત્યારે સાચો પડ્યો અને એક વખત એ ખોટો પડ્યો. મીન્સ કે આપણું કોન્સન્ટ્રેશન લેવલ ત્યાં કંઈક અંશે બ્રિજ થયેલું, ફોકસ હટી ગયેલું. તો અહીં વર્ક કરવાની જરૂર છે કોન્સન્ટ્રેશનની. કારણ કે આર્ટ્સમાં દરેકે દરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, દરેકે દરેક આન્સર ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ લાસ્ટ પ્રોબેશન કે જે લેટ્સ મેક ઇટ રિવર્સ, કે સમજો કે સાચો છે એક વખત અને બે વખત ખોટો પડે છે. કે દેટ ડઝ મીન્સ કે આ જે છે પ્રોબેશન, અહીંયા એવું ક્લિયર થાય છે કે પહેલી વખત કે બીજી વખત એક વખત સાચો પડ્યો, બે વખત રોંગ પડ્યો, મીન્સ કે ફ્લુક છે, તો કો છે, તો કો માર્યો, સાચો પડી ગયો. બટ વાય ધેટ ઇઝ ધી આન્સર, વાય ઇટ ઇઝ ધી એક્યુરેટ ઓર કરેક્ટ આન્સર એ આપણને ખબર નથી. તો અહીં પણ આપણે શું છે, વર્ક કરવાની જરૂર છે. ઓકે, સો ધીસ કેન બી ધી ફોર્થ પ્રોબેબિલિટી. આ ચાર પ્રકારની તમારી પોસિબિલિટીઝ આવશે જ્યારે તમે તમારા આન્સર સિલેક્ટ કરશો. તો આન્સર્સ જ્યારે પણ જુઓ, પ્રેક્ટિસ શરૂ કરો, પ્રેક્ટિસ પહેલાં ઓલવેઝ એવરી વીક તમારું આ રીતે સેલ્ફ અસેસમેન્ટ કરતા રહો. એનાથી તમને આઈડિયા આવશે કે એક્ઝેક્ટ કયા એવા ક્વેશ્ચન્સ કે જ્યાં આપણી ગ્રીપ સારી છે, એવા કેવા ક્વેશ્ચન કે જ્યાં વર્કઆઉટ કરવાની જરૂર છે. મીન્સ કે ક્વેશ્ચન શું છે, વર્ડ્સ શું છે સમજવાની જરૂર છે, પ્રોનાન્સિએશન શીખવાની સમજવાની જરૂર છે, ઓર કોન્સન્ટ્રેશન ઉપર વર્કઆઉટ કરવાની જરૂર છે. સો આ પાર્ટ ઉપર વર્કઆઉટ કરો. આઈ એમ ડેમ શ્યોર આનો તમે એકવાર એપ્લિકેશન કરો, એકવાર યુઝ કરો, આ થિયરી પર વર્કઆઉટ કરો. આઈ એમ ડેમ શ્યોર તમારો જો એવરેજ 15, 20 કે 25 નો રાઇટ આન્સર હશે, 30-35 પ્લસ તમે આરામથી પહોંચી જશો. રીઝન એવું છે કે અહીં સેલ્ફ અસેસમેન્ટ થાય છે. આ થિયરી મેં ઘણા બધા સ્ટુડન્ટને આપી છે, એ વર્ક કરે છે. બધા જ સ્ટુડન્ટનો પોઝિટિવ રિવ્યુ છે કે અમે આ થિયરી કરવાથી અમારું આઉટપુટ જે છે, જે એફર્ટ્સ છે, એફર્ટ પ્રમાણે અમને રિઝલ્ટ મળે છે. એન્ડ દે હેવ સિક્યોર્ડ, પ્રાઉડલી દે હેડ સિક્યોર્ડ અબાઉટ મોર દેન 7.5 ઇન ધર લિસનિંગ. કોઈના 8 છે, કોઈના 8.5, તો કોઈના 9 પણ આવેલા છે, જસ્ટ ફોલોઈંગ દેટ સિમ્પલ થિયરી કે કોઈ પણ ટેસ્ટને ત્રણ વખત અટેમ્પ્ટ કરો એન્ડ ચેક ધી આન્સર્સ. ક્યાં વર્કઆઉટ કરવાની છે, તમારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે આઈડેન્ટિફાય કરો, તમારો વીક પોઈન્ટ કયો છે આઈડેન્ટિફાય કરો, એના પર વર્કઆઉટ કરો એન્ડ ડુ ધી સેલ્ફ અસેસમેન્ટ. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ફર્ધર.
કે આ તો સાચા છે ઓકે આ ક્વેશ્ચન ટાઈપ છે એના પર વર્કઆઉટ કરવાની જરૂર છે અહીં પણ વર્કઆઉટની જરૂર છે તો શું વર્કઆઉટ કરીએ કઈ રીતે કરીએ હાઉ ટુ ઇમ્પ્રુવ આર લેવલ જે આપણું લેવલ વીક પડે છે અહીં આ ક્વેશ્ચન્સ ખોટા પડે છે વીક પડે છે તો એને કઈ રીતે ઇમ્પ્રુવ કરીએ ઓકે લેટ્સ મૂવ ઓન નેક્સ્ટ પાર્ટ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ નીડ્સ ટુ વર્ક ઓન ધેર કોન્સન્ટ્રેશન લેવલ ફોકસ અટેન્શન કારણ કે અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન એ શું છે તો કે છે એ આપણો મોબાઈલ અત્યારે મોસ્ટલી જોઈએ છે તો દરેક સ્ટુડન્ટને આ એક ડિસ્ટ્રેક્ટર છે કે જે ફોકસ છે એને બ્રેક કરે છે ટેસ્ટ જ્યારે પણ અટેમ્પ્ટ કરો છો પ્રેક્ટિસ ટેસ્ટ યા ઘરે અથવા તો ઇન યોર કોચિંગ ઇન્સ્ટિટ્યુશન જ્યારે પણ ટેસ્ટ અટેમ્પ્ટ કરો છો સિટ પીસફુલી ફોકસ રાખો કોન્સન્ટ્રેશન તમારું લેવલ છે વધારો મેડિટેશન કરો કે જેનાથી તમારું લેવલ ઓફ અટેન્શન ઓર કોન્સન્ટ્રેશન વધે કારણ કે આ ટેસ્ટ એ લાઈક એકેડેમિક કરતાં તમારો એટીટ્યુડ વધારે ચેક કરે છે ફોકસ સેજ પણ હટશે એક ક્વેશ્ચન છૂટી ગયો એની પાછળ સમજો કે નંબર 7 ક્વેશ્ચન છે છૂટી ગયો તમારું કોન્સન્ટ્રેશન નહોતું બ્રિજ થયું તો પછી લાઈન થશે 8, 9, 10, 11, 12 આખા સેક્શન્સના બાકીના બધા જ ક્વેશ્ચન છૂટી જશે સો વર્ક ઓન સ્પેશિયલી કોન્સન્ટ્રેશન જ્યારે પણ એવું તમે ટેસ્ટ અટેમ્પ કરો છો તો મોબાઈલને મોસ્ટલી સ્ટુડન્ટ એવું કરે છે કે સાયલન્ટ કરી દે છે સાયલન્ટ કરે તો બી ધ્યાન દે છે કે કોઈ મેસેજ આવ્યો હશે કોઈ ફ્રેન્ડનું કોઈ નોટિફિકેશન હશે કોઈ સોશિયલ મીડિયામાં કંઈ નવું અપગ્રેડેશન હશે ઓર કાઇન્ડ ઓફ નોટિફિકેશન નવી ક્લિપ ઓર સમથિંગ વાયરલ વિડીયોઝ ઓર સમથિંગ તો સ્ટુડન્ટનો ફોકસ ઓલવેઝ ક્યાં હોય છે તમારું મોબાઈલમાં જ્યારે પણ પ્રેક્ટિસ કરો બધું જ છોડી દો મીન્સ કે કોઈ પણ ટેન્શન ના હોવું જોઈએ સ્ટ્રેસ ના હોવો જોઈએ રિલેક્સ માઇન્ડથી ને પ્રેક્ટિસ કરો તો તમે તમારી એક્ઝેક્ટ સ્કિલ શું છે આઈડેન્ટિફાય કરી શકશો તમે ફોકસ કરી શકશો અને જ્યાં ફોકસ વધશે ત્યાં તમારું આ જે લેવલ છે વિથ ધ ડ્રીમ ઓફ અચીવિંગ પરફેક્ટ બેન્ડ સ્કોર 40 out of 40 ઓર 9 out of 9 એ અચીવ થશે સો વર્ક ઓન યોર કોન્સન્ટ્રેશન દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન લિસનિંગ ધી ફોલોઈંગ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કોલ્ડ સ્ક્રિપ્ટિંગ બરાબર હું આને સ્ક્રિપ્ટિંગ કહું છું કંઈ જ નથી કે જે આપણે કેમ્બ્રિજની બુક જોવો છો ફર્સ્ટ પાર્ટમાં ટેસ્ટ સેક્શન જે છે ત્યાં ટેસ્ટ આપી લે છે તમારા ક્વેશ્ચન્સ એન્ડ લાઈક બ્લેન્ક્સ એન્ડ ઓલ દેટ ઓકે વેન યુ મૂવ ટુ ધી વેન યુ ફ્લિપ ધી બુક ટુ ધી એન્ડ લાસ્ટમાં દરેકે દરેક જે ઓડિયો સ્ક્રિપ્ટ છે એને આખી રિટન ફોર્મેટમાં લખેલી હોય છે આખી ઓડિયો સ્ક્રિપ્ટને લખેલી છે દેટ ઇઝ કોલ્ડ ધી સ્ક્રિપ્ટિંગ હવે આપણે હમણાં જોયેલું કે અમુક ક્વેશ્ચન છે કે જેના પ્રોનાઉન્સિએશન આપણે સમજી નથી શકતા મીન્સ કે સ્પીકર જે છે એ શું બોલી ગયો સમજાતો નથી રીઝન્સ છે તો કે એના પ્રોનાઉન્સિએશન નથી પકડાતા તો કોન્સન્ટ્રેશન ઉપર વર્કઆઉટ કર્યા પછી સ્ક્રિપ્ટિંગ કરો એવરી ડે એક ટેસ્ટ બીજું અહીંયા લેટ મી ક્લિયર કે ડુ નોટ અટેમ્પ્ટ ઓર ડુ નોટ ટ્રાય ટુ અટેમ્પ્ટ નંબર ઓફ ટેસ્ટ બહુ બધી ટેસ્ટ કરવાથી કોઈ રિઝલ્ટ નહીં મળે તમને કોઈ ટેસ્ટ આજે કરી કે જેમાં સપોઝ યુ રિસીવ 18 પાછી કોઈ નવી ટેસ્ટ કરી 25 અગેન થર્ડ ટેસ્ટ કરી 20 મીન્સ કે તમારું રિઝલ્ટ જે છે આઉટકમ એ ફ્લક્ચ્યુએટ થયા કરશે 18, 20, 22, 25 અગેન 15 પાછું 20 પાછું 25 તમે એક રેન્જમાં રહેશો કોઈ પ્લસ નહીં થાય પ્લસ કરવા માટે વર્ક ઓન યોર લાઈક કાઇન્ડ ઓફ ક્વેરીઝ તમારી જે વીકનેસીસ છે એના પર વર્કઆઉટ કરો અને વીકનેસીસ ક્યાંથી ક્લિયર થશે તો સ્ક્રિપ્ટિંગથી થશે મોસ્ટલી સ્ટુડન્ટને એક ક્વેશ્ચન છે કોમન છે આ કે દરેક સ્ટુડન્ટને પેલો શું બોલી ગયો ખબર જ ના પડી કાં તો એટલું બધું સ્પીડમાં બ્લા બોલી ગયો કે ક્વેશ્ચન શું હતો એમાં કોઈ ટોપિક જ ના આવ્યો કોઈ વર્ડ મેચ જ ના થયા સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ કે મેચિંગ જ ના થયું પકડી જ ના શકાય ઇન શોર્ટ રીઝન છે કે આ લોકોની જે લેંગ્વેજ છે ધેટ ઇઝ ધી ફોરેન લેંગ્વેજ અને આપણે ઇન્ડિયન્સ આપણું ગુજરાત આપણું ઇંગ્લિશ કેવું છે આપણને ખબર જ છે સો ફોરેન લેંગ્વેજની સાથે ફેમિલિયર થાવ અને એ ફેમિલિયરિટી માટે ટુ ગેટ ઇન ટચ વિથ ધી ફોરેન લેંગ્વેજ યુ નીડ ટુ ડુ સ્ક્રિપ્ટિંગ એકદમ સિમ્પલ છે સ્ક્રિપ્ટિંગ કંઈ જ નથી બુકનો પાછળનો પાર્ટ ઓપન કરો ત્યાં જે આખી લિસનિંગ ટેસ્ટની સ્ક્રિપ્ટ આપેલી છે કાનમાં હેન્ડસ્ફ્રી નાખો લાઈક સિટ ઓન અ સાયલન્ટ એન્ડ પીસફુલ મૂડ આરામથી બેસો ઓડિયોમાં જે બોલે છે અહીંયા લખેલું છે લાઈન બાય લાઈન ફોકસથી ધ્યાનથી પેલો જે બોલતો હે વાંચતા જાઓ તો તમને આઈડિયા આવશે ખબર પડશે કે એ લોકોનું પ્રોનાઉન્સિએશન શું છે કયા વર્ડને કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરે છે એ લોકો કયા કયા ઇન્ટોનેશન વાપરે મીન્સ કે એના ટોન શું છે એના પીચ શું છે ઓર સ્ટ્રેસિંગ શું છે એ પકડો ઓકે તો જેટલું પણ તમે સ્ક્રિપ્ટિંગ કરશો સ્ક્રિપ્ટિંગ કર્યા પછી ટેસ્ટ અટેમ્પ્ટ કરો તો તમારો સ્કોર દિવસે ને દિવસે અપગ્રેડ થશે પ્લસ થતો જશે બીજું
કે જે પીચ ઓર સ્ટ્રેસિંગ છે એ જ્યારે લિસનિંગ ઓડિયો સ્ક્રિપ્ટ છે એમાં ધ્યાનથી સાંભળજો. જે વર્ડ આન્સરવાળો હશે ને, અગેન ધ્યાનથી સાંભળજો, જે વર્ડ આન્સરવાળો છે ત્યાં જે સ્પીકર છે એ સ્પીચને વધારે પડતી સ્ટ્રેસ કરશે. આઈ થિંક વોલ્યુમ કોઈ જગ્યાએ લોવર કરી દેશે, ક્યારેક વોલ્યુમ હાઈ લઈ જશે, ક્યારેક સ્પીડ ઇન્ક્રીઝ કરશે તો ક્યારેક સ્પીડ ડિક્રીઝ કરશે. મીન્સ કે એ વર્ડ ઉપર વધારે પ્રેશર કરે છે જે આન્સર હોય છે. મોસ્ટલી સ્ટુડન્ટ આ રીતે પણ પકડી લે છે આન્સર, ભલે એના મિનિંગ નથી ખબર પડતી પણ સ્ટ્રેસિંગના આધારે ઓર પીચના આધારે આન્સર આઈડેન્ટિફાય થઈ જાય છે કે દેટ કુડ બી ધી પોસિબલ આન્સર. જ્યારે તુક્કો મારો ત્યારે કામ લાગે છે. તો સ્ક્રિપ્ટિંગ કરો એવરી ડે, એક ટેસ્ટ આજે સમજો, એક પ્રેક્ટિસ ટેસ્ટ કરી. તમારા લાઈક લેટ્સ સે ફોર ઓન એન એવરેજ 20 નો સ્કોર આવ્યો, 20 રોંગ છે 20 રાઇટ છે, તો ડાયરેક્ટ એ ટેસ્ટને રીએટેમ્પ્ટ નહીં કરો. જે ક્વેશ્ચન ખોટા પડ્યા છે એ ચેક કરો, શું પ્રોબ્લેમ આવી, સમજાયું તું નાતું સમજાયું, સ્પીડ વધી ગયેલી, તમે પાછળ રહી ગયેલા, ઓડિયો ટીપ આગળ વહી ગયેલી, વગેરે વગેરે. એ આઈડેન્ટિફાય કરો તમારી વીકનેસીસ, સ્ક્રિપ્ટિંગ કરો, એ ટેસ્ટને બરાબર સમજો એન્ડ પછી એને અટેમ્પ્ટ કરો. ક્યાં સુધી? તો એ ટેસ્ટમાં જ્યાં સુધી તમારા 40 out of 40 નથી આવતા ત્યાં સુધી એક બી ટેસ્ટ છોડવાની નથી. જેમ મેં કીધું તેમ નંબર ઓફ ટેસ્ટ કરવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. કારણ કે નંબર ઓફ ટેસ્ટથી શું થશે? કંઈ જ નથી. યુ વિલ જસ્ટ કીપ વેસ્ટિંગ યોર ઇમ્પોર્ટન્ટ ટાઈમ. કારણ કે આપણો ટાઈમ એ બહુ જ પ્રેશિયસ છે. ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ બિહાઇન્ડ કન્ટિન્યુઅસલી અટેમ્પટિંગ ન્યૂ ટેસ્ટ ઓલ ધ ટાઈમ. કારણ કે એક રેન્જમાં છે, 15, 20, 25 સ્કોર છે, તો એ જ આવશે. બેન્ડ 5, બેન્ડ 6 જ આવશે, વધારે આવશે નહીં. એના માટે કરો તમારી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસને આઈડેન્ટિફાય. જ્યાં સુધી તમે સ્ટ્રેન્થ વીકનેસ આઈડેન્ટિફાય નથી કરતા ત્યાં સુધી સ્કોર નહીં આવે. સો આઈ ડુ નોટ વોન્ટ ટુ રિપીટ ધ સેમ થિંગ, ડુ ધ સ્ક્રિપ્ટિંગ. ઓકે, 3 ટોપિક ધેટ વી હેવ ડિસ્કસ સો ફાર. તો પહેલો એ હતો કે તમારી જે ટેસ્ટ છે ટેસ્ટને તમારું પોતાનું ટેસ્ટ કરતી વખતે સેલ્ફ એનાલિસિસ કરો. ઓકે, સેલ્ફ એનાલિસિસથી આઈડેન્ટિફાય થશે કે તમારા સ્ટ્રોંગ પોઈન્ટ શું છે, વીક પોઈન્ટ છે. સેકન્ડ થિંગ એ સ્ક્રિપ્ટિંગ કરો. સ્ક્રિપ્ટિંગ કરશો એટલે તમને ખબર પડશે કે પ્રોનાન્સિએશન કેવું છે, એના ટોન શું છે સમજવાની કોશિશ કરો, પીચ ઓર સ્ટ્રેસિંગ પકડો. તમારી બુકની પાછળ જે ટેસ્ટ આપેલી ઓડિયો ટેપ ચાલુ કરો, સાંભળો અને એ વાંચો. ઓકે, આ રીતે કરવાથી તમારો સ્કોર આઈ એમ ડેમ શ્યોર સ્લોલી ઓર ગ્રેજ્યુઅલી તમે એક મહિનો આવી પ્રેક્ટિસ કરશો, તમારો સમજો કે 15 સ્કોર છે. કન્ટિન્યુઅસ આ પ્રેક્ટિસ કરવાથી આઈ એમ ડેમ શ્યોર આઈ કેન ગીવ યુ ગેરંટી કે 40 out of 40 લઈ આવશો. એકદમ ઇઝી છે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ ધી કેપિટલ. મીન્સ કે જે આન્સર લખો છો તમારા, એક તો આન્સર ટ્રાન્સફર કરતી વખતે ધ્યાન આપજો કે પ્રોબ્લેમ ના થઈ જાય, લાઈક સિક્વન્સ અનમેચ ના થઈ જાય, ઉપર નીચે ના થઈ જાય. ઉતાવળમાં નહીં કરતા, ટેક યોર ટાઈમ. 10 મિનિટનો ટાઈમ મળે છે ટ્રાન્સફરિંગ યોર આન્સર. આન્સર ટ્રાન્સફર કરવા માટે રિલેક્સ રહો એન્ડ આન્સર બધા કેપિટલમાં લખો. કારણ કે સ્મોલમાં કાઇન્ડ ઓફ સ્ક્રિપ્ટિંગ ચાલે છે, દેટ ઇઝ આર 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 ઓર લાઈક આર, આમાં કયો સાચો કંઈ ખબર પડતી નથી. સો બી કેરફુલ, રાઇટ ઇન કેપિટલ, સિમ્પલ. ફ્રેન્ડ્સ, આ હતી ઓન એન એવરેજ ઓવરઓલ ટિપ્સ ઓર ટેકનિક્સ, જે તમારી લેંગ્વેજમાં તમે કહો છો, કે આ થોડી એવી શરૂઆતના લેવલમાં ટિપ્સ એન્ડ ટેકનિક્સ કે જે આને તમે ફોલો કરશો તો યુ વિલ ગેટ અ પરફેક્ટ સ્કોર, જે તમારું ડિઝાયર સ્કોર છે 40 out of 40. એટલીસ્ટ 35+ તો પહોંચી જ જશો, ગેરંટી. ગમે તેવી વીક પરફોર્મન્સ હશે 35+ આવશે તે. તો આને ફોલો કરો. પ્લસ ઇન નેક્સ્ટ અપકમિંગ વિડીયો ફોર લિસનિંગ પાર્ટ હું સ્પેસિફિક ક્વેશ્ચન્સની સ્પેસિફિક ટેકનિક્સ આપીશ, કે MCQs છે કઈ રીતે સોલ્વ કરવા, બ્લેન્ક્સ છે કઈ રીતે સોલ્વ કરવા, મેપ લેબલિંગ ઓર ડાયગ્રામ લેબલિંગ છે કઈ રીતે સોલ્વ કરવા, તો ક્યાં સ્ટુડન્ટને કેવી તકલીફ આવે છે એના સોલ્યુશન શું હોઈ શકે. આઈ વિલ ગીવ યુ ધી પરફેક્ટ ટિપ્સ ઓર ટેકનિક્સ ઓર પરફેક્ટ થિયરી કે જે તમને 40 out of 40 લેવામાં હેલ્પ કરશે. બટ એઝ ઓફ નાવ આટલું છે. તો આના પર પહેલાં વર્કઆઉટ કરો, તમારો બેઝ જે છે એને સોલિડ કરો, બેઝને સ્ટ્રોંગ કરો, ધેન આઈ વિલ કીપ મૂવિંગ યુ ફોરવર્ડ ઓલ ધ ટાઈમ. સો ફ્રેન્ડ્સ, આવા જ અવનવા વિડીયો ટિપ્સ એન્ડ ટેકનિક્સ ફોર ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ટુ ઇમ્પ્રુવ યોર એવરેજ સ્કોર ઇન IELTS પરફોર્મન્સ, કીપ વોચિંગ ધ યુટ્યુબ ચેનલ, ધ મોસ્ટ ફેમસ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ. આઈ એમ યોર કોચ દીપક. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જે વ્યક્તિ IELTSની પ્રિપેરેશન કરે એના સુધી તો આ વિડીયો ખાસ સુધી પહોંચાડો.